ચોમાસામાં ભરપૂર પ્રમાણમાં મળતી સ્વીટકોર્ન એટલે કે લીલી મકાઈમાંથી આજે આપણે મકાઈના ભજીયા બનાવીશું. બન્યા પછી ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ મકાઈની ફ્લેવરવાળા પોચા અને એકદમ સ્વાદિષ્ટ, જેને તમે ચટણી કે ચા સાથે ખાઓ ને તો મજા જ પડી જાય. વરસતા વરસાદમાં આવા ભજીયા મળી જાય તો બીજું કાંઈ જ ના જોવે. મિત્રો, હું છું કલ્પના પરમાર, ગુજરાતી ફૂડ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવીશું મકાઈના ભજીયા. ચોમાસામાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવા આજે આપણે મકાઈના ભજીયા બનાવીશું. એના માટે મેં અહીં 1 કપ મકાઈના દાણા લઈ લીધા છે, સ્વીટકોર્ન લીધી છે અને એને છોલી અને બાફ્યા વગરના છે, કાચા છે. 1 કપ દાણા આપણે મકાઈના લઈશું અને બીજા 2 મોટી ચમચી આપણે આખા નાખવા માટે રાખીશું. એને મેં અલગ કાઢી લીધું છે. ટોટલ 1 મકાઈના દાણા છે. હવે સૌથી પહેલાં આપણે એની પેસ્ટ બનાવી લઈએ. મકાઈના દાણાની પેસ્ટ કરવા માટે એક આપણે મિક્સર બાઉલ લઈ લઈશું, એમાં મકાઈના દાણા નાખી દઈશું. એમાં 1 ઇંચ આદુનો ટુકડો નાખીશું, મેં જૂનો સમારી લીધો છે. 8 થી 10 લસણની કડી નાખીશું. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. 4 તીખા લીલા મરચાં નાખ્યા છે, તીખાસ પણ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. હવે આપણે એને થોડું દરદરું પીસી લેવાનું છે. જુઓ, સરસ દરદરું મેં પીસી લીધું છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. આજે આપણે 2 જણને થાય એટલા ભજીયા બનાવી રહ્યા છે. જુઓ, મેં મિક્સરને બાઉલમાં કાઢી લીધું છે. હવે આપણે જે 2 મોટી ચમચી મકાઈના દાણા રાખ્યા હતા એ નાખીશું. આનાથી એકદમ સરસ ક્રંચ આવશે. 1/4 કપ ધોઈને મેં અહીં ઝીણા સમારેલા દાણા લીધા છે લીલા, એ નાખીશું. હવે મસાલા કરી લઈએ. એના માટે મેં અહીં 1 નાની ચમચી શેકેલા જીરાનો અધકચરો પાવડર લીધો છે, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. 1/2 નાની ચમચી મરીનો અધકચરો પાવડર લીધો છે. તમે આ સ્ટેજ પર ધાણા પણ અધકચરેલા નાખી શકો છો. 5 ચમચી હિંગ નાખીશું. 1/2 નાની ચમચી લાલ મરચું નાખીશું અને 5 ચમચી હળદર નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને બધું આપણે પહેલે મસાલાને અને ધાણાને અને બધાને સરસ મિક્સ કરી લઈએ, ત્યારબાદ આપણે લોટ ઉમેરીશું. જુઓ, મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. હવે એમાં 1 મોટી ચમચી મેં અહીં રવો લીધો છે, ઝીણો રવો લેવાનો છે. એનાથી આપણા ભજીયા એકદમ સરસ ક્રિસ્પી થશે. અને 2 મોટી ચમચી આપણે ચણાનો લોટ એટલે કે બેસન નાખીશું. લોટનું પ્રમાણ ઓછું જ રાખવાનું, તો ભજીયા આપણે એકદમ પોચા થશે. અને એને સરસ મિક્સ કરી લઈએ. જુઓ, સરસ મિક્સ થઈ ગયું છે અને ભજીયા પાડે એવું ખીરું થઈ ગયું છે. હવે એમાં આપણે 1/2 લીંબુનો રસ નાખીશું, ખટાસ માટે. એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. જુઓ, બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે છેલ્લે એમાં 1/4 ચપટી બેકિંગ સોડા એટલે કે ખાવાના મીઠો સોડા નાખીશું. એનાથી આપણા ભજીયા એકદમ સોફ્ટ થઈ જશે. વધારે નથી નાખવાનું, નહીં તો ભજીયા લાલ થઈ જશે અને તેલ પીશે. એટલે 1/2 ચપટી જ નાખવાનું છે અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. એક બાજુ મેં તેલને ગરમ કરવા મૂકી દીધું છે. ગરમા ગરમ હવે આપણે ભજીયા ઉતારી લઈશું. જુઓ, ભજીયાને તળવા માટે મેં તેલને લો ટુ મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લીધું છે. બહુ ગરમ ના હોવું જોઈએ, નહીં તો ભજીયા ઉપરથી એકદમ કલર આવી જશે અને અંદરથી કાચા રહી જશે. હવે આપણે નાની નાની સાઈઝના ભજીયા બનાવી લઈશું. તમને જે સાઈઝના જોવે તમે એ સાઈઝના બનાવી શકો છો. હું થોડી મીડિયમ સાઈઝના બનાવું છું. જુઓ, ભજીયાને આપણે થોડા પલટાવી લઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એને ક્રિસ્પી થાય અને થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. જુઓ, મેં બીજી વખત પણ ફેરવી લીધા છે અને એને આપણે એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું. જુઓ, મેં એને સતત ફેરવતા આપણા ભજીયા સરસ તળાઈ ગયા છે અને તમે કલર જુઓ, એકદમ સરસ ગોલ્ડન આવી ગયો છે. હવે આપણે એને કાઢી લઈશું. ટીશ્યુ પેપરવાળી ડીશમાં કાઢી લેવાનું, જેથી વધારેનું ઓઇલ ટીશ્યુ પેપર શોષી લે
અને આ જ રીતે આપણે બાકીના ભજીયાને પણ ફ્રાય કરી લઈશું। मित्रों वरसता वरसाद में आवा गरमागरम मकाई ना भजिया मड़ी जाए ने तो मजा ज पड़ी जाए। तमे जोई सको छो एकदम सरस बन्या छे, ऊपर थी एकदम क्रिस्पी अने अंदर थी एकदम सॉफ्ट, अने मकाई ना दाणा पण तमने देखाय छे। जुओ अने हूँ तोड़ी ने बताऊँ छू, जुओ एकदम टेस्टी अने तरत ज खावानुं मन थई जाय एवा बन्या छे। जेने तमे चटनी साथे, सॉस साथे के चा साथे खाई शको छो। अने बनावा एकदम सरल छे, फक्त 10 मिनिट में बनी जाए छे। तो मित्रों तमने मारी आ रेसिपी पसंद आवी होय तो चोक्कस थी ट्राई करजो, मारी चेनल ने सब्सक्राइब करजो, लाइक करजो, कॉमेंट करजो। फरीथी मळीशुं आवी नवी रेसिपी साथे। थैंक यू वेरी मच।